नमस्कार, आप जो रहा छो लोकसत्ता जनसत्ता, खबर सामे आवी रही छे सूरत थी। सूरत नई नवी सिविल हॉस्पिटल में प्रथम वक्त महिलाए 6 अंगोनु दान कर्यु। 24 वर्षीय प्रीति शुक्ला ब्रेन डेड जाहिर थता परिवारे अंगदान नो निर्णय कर्यो। प्रीतिना किडनी, लीवर, बन्ने हाथ तेमज आतडानु दान करायु। प्रीतिना अंगदान थी 5 जेटला व्यक्तिओने मळ्यु नवजीवन। प्रीति शुक्ला ने गत रोज सिविल हॉस्पिटल में सारवार दरमियान ब्रेन डेड जाहिर कराई हती। सिविल हॉस्पिटल में छेल्ला 6 महीना में आपने जणावी दे कि 28 लोकोए अंगदान કરીને અનેક લોકોને જીવ બચાવી દીધા છે અને એક લોકોને જીવનદાન આપ્યું છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ। આજે 28મું અંગદાન થયું છે। એક પ્રીતિ શુક્લા નામની મહિલા દર્દીનું ગઈકાલે બ્રેન ડેડ ડિક્લેર થયેલું અને એના પરિવાર તરફથી અંગદાન માટે પરમિશન આપતા બે હાથ અને એક ઇન્ટેસ્ટાઇનનું અંગદાન કરવામાં આવ્યું છે, જે બોમ્બે ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે। અને એક લીવર અને બે કિડનીનું અંગદાન અત્યારે થઈ રહ્યું છે, પ્રોસેસ ચાલુમાં છે। એ એપોલો હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવશે। છેલ્લા 6 મહિનામાં અંગદાનની પ્રવૃત્તિમાં ખૂબ વેગ મળ્યો છે। એમાં ડૉક્ટર નિલેશ કાછેડિયા, પ્લાસ્ટિક સર્જન, ત્યાંથી સુરતમાં પોસ્ટિંગ થયા પછી એમણે આ રીતે ખૂબ સારી શરૂઆત કરી છે અને 28મું અંગદાન થયું છે। લોકો પહેલાં ખૂબ સમજાવવા પડતા, હવે પ્રમાણમાં ઇઝીલી થોડું કન્વિન્સ કરતા થઈ જાય, અંગદાન માટે તૈયાર થઈ જાય છે। એ ખૂબ સારી બાબત છે। અને જે લોકો મૃત્યુની રાહ જોઈ રહ્યા છે, જેને અંગદાનની જરૂરિયાત છે, એવા લોકોને આ અંગદાન મળે તો એની જિંદગી બચે અને આ હાથથી જે માણસના બે હાથ કપાઈ ગયા હોય એની જીવતો હોય પરંતુ એની જિંદગી કંઈ બહુ ઉપયોગી નથી થતી, તો બે હાથ મળવાથી એ વ્યક્તિ પોતે એકદમ ફૂલ્લી ફંક્શનલ અને ખૂબ સારી રીતે એની જિંદગી જીવી શકે, એની વ્યવસાય પણ કરી શકે, બધું કરી શકે। હા, મને લગભગ કોઈ મહિલાનું દાન થયું એવું પહેલી ઘટના છે એવું મને લાગે છે, તેમ છતાં મારે રેકોર્ડ જોવો પડશે। એક સાથે 6 અંગદાન એ બહુ ખૂબ મહત્ત્વની અને ખૂબ પ્રશંસનીય ઘટના કહેવાય કે આટલી યંગ દર્દી મૃત્યુ થયા પછી એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ કે આટલું કઠણ હૃદયથી આ રીતનો નિર્ણય લીધો, એ ખૂબ મહત્ત્વની બાબત છે। અને આજે 5 લોકોની જિંદગી બચશે અને એકની જિંદગી સુધરશે। આજે બે હાથ કોઈને, જે લોકોને બે હાથ કપાઈ ગયા હોય એક્સિડન્ટમાં કે કસામાં, તો એની જિંદગી બિલકુલ એમ નિરાધાર જેવી થઈ જતી હોય છે, તો એને એ હાથ મળતા ખૂબ સારી રીતે જિંદગી જીવી શકે, પોતાનો વ્યવસાય કરી શકે, પોતાના ફેમિલી સાથે સારી જિંદગી માણી શકે।